હરવા ફરવાના શોખીનોના સ્થળોની યાદીમાં ઉદયપુર શહેરનું નામ અચૂક હોય છે તે ઉદયપુરને દુનિયાના સૌથી મનપસંદ શહેરોમાં બીજું સ્થાન મળ્યું છે. ટ્રાવેલ એન્ડ લેઝર તરફથી જાહેર કરવામાં આવેલ એક યાદીમાં ભારતનું બીજું પણ એક શહેર છે જે મુંબઈ છે અને 10મા સ્થાન પર છે. ઉદયપુરના ઝરણા, પહાડ, જંગલો અને અહીંના લોકોની પ્રકૃતિ લોકોને ખૂબ જ પસંદ આવે છે અને આ જ કારણ છે કે ભારત જ નહીં પરંતુ વિદેશના પ્રવાસીઓ પણ ઉદયપુરના પ્રવાસે આવતા હોય છે. તેવામાં હવે ઉદયપુરે બીજું સ્થાન મેળવીને નવો મુકામ પ્રાપ્ત કર્યો છે. ઝરણાની નગરી ઉદયપુર ટ્રાવેલ એન્ડ લીઝરની 25 મનપસંદ શહેરોની યાદીમાં બીજું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. जो उदयपुर में बेस्ट चीज़ें हैं उसमें जो सर्वे में शामिल की गई हैं उनमें ये है, उदयपुर की रॉयल्टी, उदयपुर की हॉस्पिटैलिटी, यहाँ का कल्चर, यहाँ की हिस्ट्री, यहाँ के लोगों की फ्रेंडलीनेस. ઉદયપુર ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ પસંદગીનું સ્થળ માનવામાં આવે છે. સેલિબ્રિટીઝ પોતાના વેડિંગ માટે ઉદયપુરને પસંદ કરતા હોય છે. જો કે વેડિંગ ડેસ્ટિનેશન ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી આ શહેર ઇકોનોમી ઇવેન્ટ્સ માટે પણ પસંદ કરવામાં આવે છે અને તેનો ફાયદો પણ પ્રવાસન ક્ષેત્રને થઈ રહ્યો છે. देखा जाए कि हमारे उदयपुर में हाल ही में G20 की बैठक हुई, शेरपा बैठक हुई, तो उससे उदयपुर में एक फोकस भी शिफ्ट हुआ है. जो पहले उदयपुर एक वेडिंग डेस्टिनेशन की तरह विख्यात था, अब उदयपुर एक माइस डेस्टिनेशन की तरह भी अपनी एक ख्याति अर्जित कर चुका है. ट्रैवल एंड लीजर तरफ थी जाहिर करवामा आवेल सर्वे में પર્યટકો દ્વારા સ્કોર આપવામાં આવ્યા હતા, જેમાં પર્યટકોએ શહેરના લેન્ડમાર્ક, ખાણીપીણી ખરીદી અને સાઇટના આધારે સ્કોર આપ્યો હતો. આ સર્વેમાં ઉદયપુર શહેરને 93.33 રીડર સ્કોર મળ્યો છે, જેના કારણે ઉદયપુર બીજા નંબર પર રહ્યું છે. વર્ષભરમાં ઉદયપુરને અનેક ખિતાબ મળ્યા છે, પરંતુ ઉદયપુરને મળેલું આ સ્થાન મહત્વપૂર્ણ છે. મોટા ભાગના પ્રવાસીઓ ટ્રાવેલ અને લીઝર સાથે જોડાયેલા હોય છે, જેના કારણે આ ખિતાબથી ઉદયપુરને વધુમાં વધુ ખ્યાતિ મળી શકે છે. નાઇટ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ કો બઢાવા દેંગે, જિસસે ઓર ઉદયપુર ફોકસ મે આયે, ઓર જો ખાલી એક બ્યુટીફુલ ટેગ લગા હુઆ હૈ વો એક ઇમ્પોર્ટન્ટ ટેગ ભી બને, ઇકોનોમિક ટેગ ભી લગે ઉદયપુર મે. આ યાદીમાં પહેલું સ્થાન મેક્સિકોના ઓહુકા શહેરને મળ્યું છે, જ્યારે ભારતના બે શહેરો ઉદયપુર અને મુંબઈ અનુક્રમે બીજા અને 10મા સ્થાને છે. બ્યુરો રિપોર્ટ, GSTV.